નમસ્તે વાલા વિદ્યાર્થીઓ, સહજાનંદ વિદ્યાલય ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. ધોરણ 6 વિષય ગુજરાતી. તો વિદ્યાર્થીઓ, ગયા તાસમાં આપણે રેલવે સ્ટેશન જોતા હતા. પાઠ 1, રેલવે સ્ટેશન. આપણે રેલવે સ્ટેશન વિશે વર્ણન કર્યું, જોયું, બરાબર, અને રેલવે સ્ટેશન વિશે માહિતી મેળવી. હવે આપણે તેનો અભ્યાસ જોવાનો છે. અભ્યાસની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે, તેના વ્યવસ્થિત આપણે જવાબ આપવાના છે. કે એક, ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અહીંયા ચિત્ર જોવાનું છે અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. એક, ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે. તો વિદ્યાર્થીઓ, તમે જોયું હશે કે ચિત્રમાં આપણે ગયા તાસમાં વર્ણન કરેલું જ છે કે ચિત્રમાં ટી સ્ટોલવાળા, બુક સ્ટોલવાળા, કુલી, ટિકિટ ચેકર, પછી રાહદારીઓ વગેરેનું આપણે અવલોકન કર્યું, બરાબર. તો એનો જવાબ હું આપું છું, ચિત્રમાં સ્ટેશન પર અવર જવર કરતા મુસાફરો, ટિકિટ ચેકર, બુક સ્ટોલ, ટી સ્ટોલ ચલાવતા દુકાનદારો, ફળ વેચવાવાળો, ધાબળા વેચવાવાળો વગેરે લોકો ચિત્રની અંદર દેખાય છે, એટલે કે ચિત્રમાં નજરે પડે છે. હવે આવ્યો પ્રશ્ન નંબર 2, કયા કયા સ્ટોલ નજરે પડે છે. તો આપણને કયા કયા સ્ટોલ નજરે પડે છે? વેરી ગુડ. ચિત્રમાં આપણને પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ નજરે પડે છે. ફરીથી બોલું છું, ચિત્રમાં પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ નજરે પડે છે. પ્રશ્ન નંબર 3, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. તો તમને ખબર હશે વિદ્યાર્થીઓ, મેં ગયા તાસમાં કીધું હતું ને, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. ઘડિયાળમાં 4:40 થઈ છે, એટલે કે ચિત્રમાં આપેલા ઘડિયાળમાં 4:40 વાગ્યા છે. હવે આવ્યો પ્રશ્ન નંબર 4, કયા કયા ફેરિયાઓ નજરે પડે છે. તો ચિત્રમાં કયા કયા ફેરિયાઓ નજરે પડે છે? ફળવાળો અને ધાબળાવાળા. તો આપણે સાચો જવાબ લખવાનો છે, ચિત્રમાં ફળ વેચવાવાળો અને ધાબળા વેચવાવાળો જેવા ફેરિયાઓ નજરે પડે છે. તો વિદ્યાર્થીઓ, આપણો અભ્યાસ પૂર્ણ થયો. હવે આપણે તેનું સ્વાધ્યાય જોવાનું છે. તો ચાલો તેની શરૂઆત કરીએ. 1, તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ગયા જ હશો. તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો તમારે વિદ્યાર્થીઓ, તમારી રીતે પણ અહીંયા ઉત્તર આપી શકાય છે. હું મારી રીતે તમને શીખવું એ રીતે પણ તમે ઉત્તર આપી શકો છો. તો 1, કયા કયા સ્ટોલ જોવા મળે છે. રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર કયા કયા સ્ટોલ જોવા મળે છે તે અહીંયા તમે તમારી ભાષામાં પણ વર્ણવી શકો છો. જેમ કે, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જોવા મળતા વિવિધ સ્ટોલ જેવા કે બુક સ્ટોલ, ફરસાણ અને મીઠાઈનો સ્ટોલ, સિંગ ચણાનો સ્ટોલ, સ્ટેશનરીનો સ્ટોલ, કટલરીનો સ્ટોલ, દૂધ કેન્દ્ર, આઈસ્ક્રીમ પાર્લર, પાન પાર્લર, ટી સ્ટોલ વગેરે સ્ટોલ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર જોવા મળે છે. પ્રશ્ન નંબર 2, કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે. રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર અમુક સૂચનાઓ તમે જોઈ હશે કે અહીંયા ધૂમ્રપાન ન કરવું, અહીંયા કચરો ન ફેંકવો, લાઇનમાં ઊભા રહેવાય, ગંદકી ન કરાય, બરાબર ને. એવી રીતે આપણે પણ અહીંયા લખવાનું છે કે કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે. જેમ કે, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને વિવિધ સૂચનાઓ લખેલી હોય છે. જેમ કે, ખિસ્સા કાતરુઓથી સાવધાન, લાઇનમાં ઊભા રહો, કચરો કચરા પેટીમાં નાખો, અહીં ગંદકી કરવી નહીં,
ધૂમ્રપાન નિષેધ છે કે રેલવેના પાટા ઓળંગવા નહીં, વિવિધ સૂચનાઓ લખેલી હોય છે. તો વિદ્યાર્થીઓ, આપણે સૂચનાઓ લખેલી તો હોય છે પણ આપણે તેનું પાલન કરતા નથી. તો હવે તમારે ધ્યાન રાખવાનું કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર સૂચનાઓ લખેલી હોય, આપણે તેનું પાલન કરવું તે આપણા સૌ લોકોની ફરજ છે, તો જ સ્વચ્છતા જળવાય ને. હવે પ્રશ્ન નંબર 3, કયા કયા વિભાગ અને બારીઓ હોય છે? તો રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર અલગ અલગ વિભાગ હોય છે કે કઈ ગાડી ક્યાં આવે, પાર્સલની સુવિધા વગેરે વગેરે. તો હું એનો જવાબ આપું છું, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને વિવિધ વિભાગો અને બારીઓ હોય છે, જેમ કે પાર્સલ વિભાગ, વિદ્યાર્થી પાસ વિભાગ, ટિકિટ લેવા માટેનો વિભાગ, અન્ય મુસાફરો માટે પાસનો વિભાગ, રિઝર્વેશન વિભાગ, મહિલાઓ માટે અલગ ખંડ, પ્રતીક્ષા ખંડ, સુરક્ષા વિભાગ, વર્કશોપ એટલે કે રિપેરિંગ વિભાગ જેવા વિભાગો જોવા મળે છે, અને વિવિધ બારીઓ જેવી કે ટિકિટ બારી, પૂછપરછ બારી કે બુકિંગ બારી વગેરે બારીઓ પણ અહીંયા જોવા મળે છે. હવે આવ્યો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4, લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? આપણે રેલવે સ્ટેશન ઉપર જઈએ તો સ્પીકરમાં કોઈક બોલતું હોય છે, તો તેમાં સૂચનાઓ આપતા હોય છે, તે આપણે સાંભળતા હોઈએ છીએ. જેમ કે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશને લાઉડસ્પીકર દ્વારા અલગ અલગ સૂચનાઓ અપાય છે, જેમ કે ટ્રેન કે બસ ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે તથા ક્યારે ઉપડશે તેની સૂચના, બસ કે ટ્રેન મોડી પડવાની હોય તો તેની સૂચના, કોઈનો માલ સામાન ખોવાયો હોય અથવા તો મળેલો હોય તેની માહિતી, કોઈનું બાળક ખોવાયું હોય તેની સૂચના, ખિસ્સા કાતરુઓથી સાવધાન રહેવાની સૂચના, અકસ્માત કે દુર્ઘટના વખતે અપાતી જુદી જુદી સૂચનાઓ લાઉડસ્પીકર દ્વારા આપવામાં આવે છે. હવે આવ્યો પ્રશ્ન નંબર 5, કયા કયા ફેરિયાઓ જોવા મળે છે? તો સામાન્ય રીતે પેપરવાળો હોય, ફળવાળો હોય વગેરે વગેરે ફેરિયા જોવા મળતા હોય છે. તો હું એનો જવાબ આપું છું, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને વિવિધ ફેરિયાઓ જોવા મળે છે, જેવા કે ફળ વેચવાવાળો, સામાયિક કે છાપું વેચવાવાળો, સિંગ ચણા વેચવાવાળો, બૂટ પોલિશવાળો, કટલરી વેચવાવાળો, કુલ્ફીવાળો, રમકડા વેચવાવાળો, ગોળી બિસ્કિટ વેચવાવાળો, પાણીના પાઉચ અને બોટલો વેચવાવાળો વગેરે ફેરિયાઓ આપણને જોવા મળે છે. હવે પ્રશ્ન નંબર 6, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? વિદ્યાર્થીઓ, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી એ આપણા સૌની માટે મોટામાં મોટી ફરજ છે. આપણા દેશમાં સ્વચ્છતા જાળવવી હોય તો આપણે સૌ પ્રથમ આપણા ઘરની આજુબાજુની કે જાહેર સ્થળોની વગેરે સ્થળોએ સ્વચ્છતાની આપણે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે આપણે નીચેના પ્રયત્નો કરવા જોઈએ, જેમ કે કચરો કચરાપેટીમાં નાખીશું, ગમે ત્યાં થૂકીશું નહીં, પાનની પિચકારી મારીશું નહીં, ગંદકી કરીશું નહીં, પાણીનો નળ બંધ કરીશું, શૌચાલય તથા પેશાબ શૌચાલયમાં જ કરીશું, જાહેર સ્થળોની દિવાલો પર આડા અવળા લીટા કે ચિત્રામણ કરીશું નહીં. પ્રશ્ન નંબર 2, નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો.
શાળામાં, દૂધ મંડળીમાં, દવાખાનામાં, ગ્રામ પંચાયતમાં, બસ સ્ટેશનમાં વગેરે જગ્યાએ અલગ અલગ સૂચનાઓ આપણને જોવા મળે છે. જેમ કે એક શાળા, તો વિદ્યાર્થીઓ આપણે શાળામાં આવીએ છીએ ત્યારે સ્વચ્છતા જાળવીએ છીએ ને, શિસ્ત જાળવીએ છીએ, લાઇનમાં ઊભા રહીએ છીએ, પાણીનો બગાડ નથી કરતા, ફૂલછોડ નથી તોડતા, એવી રીતે. તો પહેલું છે શાળા, પાણીનો બગાડ ન કરો, સ્વચ્છતા જાળવો, લાઇનમાં ઊભા રહો, શિસ્ત જાળવો અને ફૂલછોડ ન તોડો. બીજું છે દૂધ મંડળી. લાઇન દૂધ મંડળીની અંદર પણ એવું જ હોય છે, લાઇનમાં ઊભા રહીને દૂધ ભરાવવું, દૂધનું નોંધણી કાર્ડ સાથે રાખવું, દૂધનું ફેટ મપાવ્યા પછી જ દૂધ ભરાવવું વગેરે વગેરે. પ્રશ્ન નંબર 3, આરોગ્ય કેન્દ્ર એટલે કે દવાખાનું. આરોગ્ય કેન્દ્રમાં કેસ કઢાવવા બારી નંબર 4 પર જવું, પોલિયોની રસી દર રવિવારે પીવડાવવા આવવું, બૂટ ચંપલ અહીં ઉતારો, શાંતિ જાળવો વગેરે વગેરે સૂચનાઓ. પછી 4, ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતમાં હોય છે જન્મ મરણની નોંધ અચૂક કરાવવી, વેરો સમયસર ભરવો, ગ્રામસભામાં હાજરી આપવી. હવે છે બસ સ્ટેશન. બસ સ્ટેશને તો આપણે સૂચનાઓ જોઈને તો આપણે ફરીથી જોઈશું. ખિસ્સા કાતરુઓથી સાવધાન રહો, બસ સમયપત્રક મુજબ જ ઉપડશે, ગંદકી કરવી નહીં, કચરો કચરા પેટીમાં નાખો વગેરે વગેરે. હવે આવ્યો પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. જેમ કે 1, રેલવે તો રેલવે સ્ટેશન, બસ તો બસ સ્ટેશન, રિક્ષા તો રિક્ષા સ્ટેન્ડ, જહાજ તો જહાજ મથક, હેલિકોપ્ટર તો હેલિપેડ, વિમાન તો વિમાન મથક. હવે આવ્યો પ્રશ્ન નંબર 4, સ્વચ્છતા ધૂમ્રપાન નિષેધ કે સારા વર્તનને લગતા સૂત્રો લખો અથવા તો બનાવો. તો તમારે પ્રશ્ન નંબર 4માં સ્વચ્છતા અને ધૂમ્રપાન નિષેધ વિશે સૂત્રો તમારે તમારી જાતે લખવાના છે. જેવા કે સ્વચ્છતા માટે આપણે પહેલાં જોઈએ, સ્વચ્છતા જાળવો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ગંદકી કરવી નહીં, કચરો કચરા પેટીમાં જ નાખો, ગમે ત્યાં થૂકવું નહીં, દિવાલો પર પાનની પિચકારી મારવી નહીં. બરાબર ને? ધૂમ્રપાનને લગતા એવા સૂત્રો આપણે જોયા. હવે ધૂમ્રપાનને લગતા સૂત્રો જોવાના છે કે ધૂમ્રપાન નિષેધ છે, ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, વ્યસન વિનાશ નોતરે છે વગેરે વગેરે. હવે સારા વર્તનને લગતા સૂત્રો જેવા કે ઊંચા અવાજે બોલશો નહીં, ફૂલ છોડને તોડશો નહીં, પાણીનો બગાડ કરશો નહીં, પાણી અને વાણી વિચારીને વાપરો, સારા વર્તનથી માન મળે છે વગેરે વગેરે. તો બાલા વિદ્યાર્થીઓ, તમને અભ્યાસ અને સ્વાધ્યાય આપણે જોયા, બરાબર ને? તમને તેમાં ખબર પડી ગઈ હશે તો અમે હું જે PDF ફાઇલ આપું તે તમે તમારી નોટમાં સારા અક્ષરે લખવાની રહેશે અને પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થીઓ, પાઠ 1, રેલવે સ્ટેશન આજે પૂર્ણ થાય છે. નોટમાં સમયાંતરે તમારે જે તે લેશન આવે તે તમારે ફરજિયાત લખવાનું છે, જેથી તમને જ્યારે તમને નોટ તપાસવા મંગાવવામાં આવે તેથી તકલીફ પડે નહીં. તો ચાલો વિદ્યાર્થીઓ આવજો. જય સ્વામિનારાયણ.